ગુરુવારે પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ગુમ્મટ તૂટી જવાથી 9 લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ ઘટનામાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. પાવાગઢમાં યાત્રિકોના વિસામા માટે બનાવાયેલો ગુમ્મટ તૂટી પડ્યો હતો. જે ગુમ્મટ જેવો સ્ટ્રક્ચર છે જે પડી ગયું છે એ પૂર્ણ બાંધકામ હતું, એટલે આ વિસ્તારમાં જે બાંધકામ હાલ યાત્રિકો માટે કરી રહ્યા છીએ એના ભાગરૂપે ગુમ્મટ સ્ટ્રક્ચર હતું. એ હાલ આપણા આરએનબીના એન્જિનિયર્સ અને જે બાંધકામ કરનારી એજન્સી છે એના પણ માણસો સ્થળે ઉપર છે, એની આપણે તપાસ ટેકનિકલી કરાવી રહ્યા છીએ કે કઈ રીતે અને કયા સંજોગોમાં આ જે સ્ટ્રક્ચર છે એ પડી જવાથી આ દુર્ઘટના થઈ છે. એક વખત વ્યવસ્થિત ટેકનિકલ અભિપ્રાય અને અહેવાલ મળી જાય એના પછી એનો પણ વિગતવાર કહી શકીશું. ઘટના બાદ ફસાયેલા લોકોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. આ ઘટનામાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે 8 લોકોને ઈજા થઈ છે. રેન બસેરા જે બહારથી યાત્રિકો આવે એના માટે ત્યાં આગળ આરામ કરવા માટેનું એક કામ થઈ રહ્યું હતું. એમાં ઉપરથી પથ્થર પડ્યો અને ત્યાં આગળ જે યાત્રિકો હતા, બહેનો હતા, બીજા યાત્રિકો હતા, એમાં જે ગંભીર ઈજા થઈ છે એવા લગભગ 8-9 પેશન્ટો એવા છે. એમાં એક બહેનનું દુઃખદ અવસાન થયું છે. આ મામલે આગળ તપાસ કરવાની બાંયધરી કલેક્ટર દ્વારા અપાઈ છે. ઓફકોર્સ હાલ વેકેશનનું પણ ટાઈમ છે અને ઘણા બધા યાત્રિકો અને શ્રદ્ધાળુઓ પાવાગઢ ખાતે દર્શને આવે છે. હાલ જે ઘટના બની છે એની આપણે એના ઉપર પછી બાકીના જે તમામ સ્ટ્રક્ચર છે એની પણ આપણે તપાસની ચકાસણી કરાવી રહ્યા છીએ.